વરસાદની સિઝનમાં આપણને તળેલું ખાવાનું અને ચણાના લોટનું ખાવાનું ખૂબ જ મજા આવતી હોય છે અને ટેસ્ટી પણ લાગતું હોય છે એવું સરસ. આજે આપણે એવા જ બ્રેડ પકોડા બનાવીશું અને આ બ્રેડ પકોડા આપણે બે અલગ રીતે બનાવીશું. એક ચમચી તેલમાં પણ બનાવીશું અને આપણે આજે પનીર સાથે પણ બ્રેડ પકોડા બનાવીશું. તો ચાલો આજે મસ્ત મજાના બનાવી લઈએ, ચોમાસામાં ખાવાની મજા પડી જાય તેવા બ્રેડ પકોડા બે અલગ રીતે. તો આ બ્રેડ પકોડા બનાવવા માટે પહેલાં આપણે એનું ફિલિંગ બનાવી લઈએ. તો એમાં બે ચમચી તેલ ગરમ કરી લેવાનું અને એમાં બે ચમચી જેટલી ડુંગળી ઉમેરી દેવાની છે અને એક મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની. લસણ ખાતા હોય તો જ ઉમેરવું, નહીં તો પછી સ્કીપ કરી દેવાનું. અને એને આપણે મીડિયમ ગેસ ઉપર 1/2 મિનિટ સુધી સાતડી લેવાનું છે. બધી વસ્તુને બધી વસ્તુ સતરાઈ જાય પછી એમાં આપણે 1/2 નાની ચમચી હળદર, 1/2 નાની ચમચી ચણા જીરું અને 1/4 ચમચી લાલ મરચું પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો. હવે આ બધા સૂકા મસાલાને આપણે સાતડી લઈએ, પણ પહેલાં ગેસ ધીમો કરી દેજો અને 5 થી 7 સેકન્ડ સુધી એને સાતડી લેજો. પછી મીઠું ઉમેરી દેવાનું છે અને બાફેલા બટેકા ઉમેરી દેવાના છે. તો મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના આવી રીતે બાફેલા બટેકા લીધા છે, તો એને આપણે ઉમેરી દઈએ અને મેશરથી આપણે એને મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દેવાનો અને 3 થી 4 ચમચી જેટલી કોથમીર ઉમેરી દેવાની છે અને આને આપણે મિક્સ કરી લેવાનું. તમારે મસાલો ટેસ્ટ કરવો હોય તો ત્યારે કરી શકો છો, તીખાસ ઉમેરવી હોય તો હજી ઉમેરી શકો છો. મેં તીખાસ નથી ઉમેરી કેમ કે ચટણી હું તીખી ઉમેરવાની છું એટલે. તો હવે આને થઈ ગયું છે તો સાઈડમાં મૂકી દઈએ અને આપણે ચણાનું લોટનું બેટર બનાવી લઈએ. તો 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. આમાં થોડુંક ચણાનું લોટનું પ્રમાણ વધારે હોય છે એટલે થોડુંક વધારે લેવું. હવે 2 ચપટી હિંગ ઉમેરી દેવી અને 2 ચપટી હળદર ઉમેરી દેવી. હળદર તમારે ઉમેરવી હોય તો ઉમેરવી, ને કસ્કીપ કરી દેવાની. પછી ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. ચણાના લોટથી કેટલાકને ગેસ થતો હોય છે તો ખાસ કરીને એમાં અજમો ઉમેરી દેવાનો. તો 1 નાની ચમચી જેટલો મેં અજમો લીધો છે અને આ રીતે હાથેથી મશરીને ઉમેરી દેવાનો. હવે આમાં આપણે પાણી ઉમેરતા જવાનું છે અને બેટર બનાવતું જવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બહુ ઘાટું બેટર પણ નથી બનાવવાનું. બટેકાવાડાનું જેમ આપણે બેટર બનાવીએ છીએ એવું ઘાટું નથી બનાવવાનું, પણ એકદમ પાતળું પણ નથી કરી દેવાનું. મીડિયમ થીક આપણે બેટર રાખવાનું છે. તો આ રીતે પાણી ઉમેરતા જઈને મિક્સ કરી દેવાનું. તમે જોઈ શકો છો આવું બેટર રાખ્યું છે. મેં એકદમ પાતળું નથી કરી રાખ્યું, આપણે કોટ કરી શકીએ એવું બેટર રાખ્યું છે. તમે જોઈ શકો છો ચમચીથી કોટ કરું છું, આંગળીથી તમે જોઈ શકો છો કોટ કરું છું. તો આટલું કોટ થાય ને એટલું જ બેટર પાતળું રાખવાનું છે. આવું કોટ થાય ને એવું બેટર આપણે કરવાનું છે. સાથે આપણે બ્રેડ લઈ લઈએ. બ્રેડમાં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે, તમે આની જગ્યાએ ઘઉંની બ્રેડ કે જે પણ બ્રેડ તમને ભાવતી હોય એ લઈ શકો છો. હવે એમાં આપણે સેન્ડવિચની લીલી ચટણી આવે છે ને એ લગાવી લેવાની છે. લીલી ચટણી લગાવી દીધા પછી એક બાજુ મેં લસણની લાલ ચટણી લગાવી છે. તમારે લસણ ના ખાતા હોય ને એની જગ્યાએ ટોમેટો કેચઅપ લેવું હોય કે પછી લીલી ચટણી લગાવી હોય તો એ લગાવી શકો છો. તમારે જે ચટણી જોઈતી હોય ને એ તમે લગાવી શકો છો. પછી આમાં આપણે જે ફિલિંગ બનાવ્યું છે તે બંનેમાં થોડું ઉમેરી દેવાનું છે, વધારે પડતું નથી ઉમેરવાનું. હવે બ્રેડ પકોડાને થોડા હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા પનીરની સ્લાઇસ લઈ લીધી છે. તમે પનીર જગ્યાએ ચીઝની સ્લાઇસ લેવી હોય તો ચીઝની સ્લાઇસ લઈ શકો છો અને એને પછી આ રીતે દબાવી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ પેક થઈ ગયું છે. અને સાઈડમાં ખાસ ધ્યાન રાખવાનું, મસાલો બહાર ના નીકળી જાય કે વધારે પડતો ઓછો ન હોય એનું ધ્યાન રાખવાનું. જો ખાડા રહી જશે ને તો એમાં ચણાનો લોટ રહી જશે અને બ્રેડ પકોડા એકદમ સરસ કિનારીથી દેખાશે નહીં. તો ખાસ ધ્યાન રાખવાનું, કિનારી આપણી ચેક કરી લેવી કે અંદર જગ્યા નથી ને. તો આવી રીતે એને તૈયાર કરી લેવું. અને જો તમારે પનીર વગરનું બનાવવું હોય એકદમ સિમ્પલ, તો ચટણી લગાવી લેવાની અને એકમાં સરસ મજાનો મસાલો લગાવીને આવી રીતે એને દબાવી દેવાનું. અને આપણે એને કિનારી પણ જોઈ લેવાની કે એમાં જરા પણ વધારાનું છે નહીં ને, ઓછું હોય તો મૂકી દેવાનું ને વધારાનું હોય તો કાઢી નાખવાનું. હવે અહીંયા બેટરમાં આપણે 2 ચપટી જેટલો સોડા ઉમેરવાનો છે. 2 કપ લીધા હતા તો 2 ચપટી જેટલો જ આપણે સોડા ઉમેરવાનો છે. સોડા ઉમેરવાથી ચણાનો લોટ છે ને આપણે તળીએ નહીં ને તો પણ એ સરસ મજાનો ચડી જાય, તમને કાચો ન લાગે. એટલે ખાસ 2 ચપટી જેટલો જ ઉમેરવાનો, વધારે ઉમેરવાની જરૂર નથી. અને સરસ એને મિક્સ કરી લેવાનો. હવે આપણે આ બ્રેડ તૈયાર કરી રાખીએ હતી એ આમાં લોટમાં ઉમેરી દેવાની. તો ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં આપણે બધી સાઈડ ઉમેરી દેવાની જેથી અંદર કોટ થઈ જાય ચણાના લોટથી. અને પછી આપણે એને બે બાજુ ફેરવી લેવાની અને બધી બાજુ સરખી રીતે એને કોટ કરી લેવાનું ચણાના લોટથી. અને પછી તરત જ જો તમે એકદમ મસ્ત ટેસ્ટ લાવવા માંગતા હોય ને, થોડોક હેલ્ધી નહીં પણ આવી રીતે તળીને ખાવા માંગતા હોય ને, તો આવી રીતે તળી લેજો. તળેલો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. તો હું આવી રીતે બ્રેડ પકોડા જે આપણે પનીરવાળા બનાવ્યા છે એ આવી રીતે તળીને બનાવું છું.
અને એમાં મૂકી દીધા પછી થોડુંક તેલ ઉપરથી ઉમેરવાનું, કેમ કે ટોટલી ડૂબી નથી રહ્યું, મેં એવું મોટું ઊંડું વાસણ લીધું નથી. તો ઉપરથી ઉમેરતું રહેવું અને પછી હળવેકથી એને ફેરવતું રહેવું, કેમ કે આ વજનવાળું હશે તો ઉડશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને બને તો થોડુંક ઊંડું વાસણ લેવાનું અને પછી બે બાજુ આવી તો ગોલ્ડન કલરનું થઈ જાય ને ત્યાં સુધી એને તળી લેવાનું. વાર નહીં લાગે, 2-3 મિનિટ મારાથી તળાઈ તૈયાર થઈ જાય છે. તો આવી તો થઈ જાય એટલે એને લઈ લેવાનું છે. અને જો તમારે આવી રીતે તળી ન ખાવું હોય તો 1 ચમચી તેલ આવી રીતે મૂકી દેવાનું, નોનસ્ટિકની કે પછી કોઈ લોખંડની તવી જે પણ લેવી હોય લઈ લેવાની, અને એમાં આપણે ચણાના લોટમાં બ્રેડ બોળીને ઉમેરી દેવાની. અને ગેસ સ્લો રાખજો, એકદમ ફૂલ રાખશો તો ચણાનો લોટ તરત જ દાઝી જશે. આવી રીતે લાલ કલરનું નીચેનું પડ થઈ જાય એટલે એને ફેરવી લેવાનું. અહીંયા આપણે બોર્ડર થોડી કાચી રહીએ છીએ એટલે બોર્ડરને શેકવા માટે શું કરવાનું, વધારાનું જો સાઈડમાં આવી રીતે ચણાનો લોટ હોય ને તો એને કાપી નાખવાનો, અને પછી આવી રીતે બોર્ડર પણ ઊભી રાખીને એને શેકી લેવાની જેથી ત્યાં તમને કાચો ટેસ્ટ ન આવે. તો આવી રીતે ફેરવતા ફેરવતા બીજી બાજુ આપણે ચારેય બાજુ એને શેકી લેવાની. તો આપણે તમે જોઈ શકો છો તેલ વગરની બ્રેડ પકોડું પણ બનીને તૈયાર થઈ ગયું છે. પહેલાં હું તેલ વગરનું જે પકોડું આપણે બનાવ્યું એ કાપીએ. આપણે તમે જોઈ શકો છો સરસ મજાનું બન્યું છે અને એકદમ ક્રિસ્પી પણ બને. તમે ધીમા ગેસે એને બનાવશો ને તો એકદમ સરસ મજાનું ક્રિસ્પી પણ બને છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું બન્યું છે. અને તમે જોઈ શકો છો પનીરવાળું પણ એકદમ સરસ બને છે. તો તમે આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. સાથે આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને ચોક્કસથી કહેજો. અને તહેવારો આવી રહ્યા છે તો તહેવારમાં તમે ઘરે કઈ કઈ વસ્તુ બનાવો છો ને તે પણ કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો આ બ્રેડ પકોડા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.